अस्सलाम वालेकुम। विषय गुजराती, धोरण 5, पाठ 5, कोड़ो काचबो भीनो चालो। विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे चालो गाईए गीतडू अने चांडो पकड़ियो वार्ता जोई। हवे वार्ता पछीनी एक्सरसाइज आ विडियो में जोईशुं। ઉત્તર લખો, પેજ નંબર 69 પર આ ક્વેશ્ચન આપેલા છે, એના જવાબ આપણે ચાંડો પકડ્યો વાર્તાને આધારે આપવાના છે। નંબર 1, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તૂફાન કરતા હતા? જવાબ, વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરતા। કોઈ ઝાડની ડાળીએથી ઊંટે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, વળી એકબીજા સામે કચકચ દાંત પણ કાઢે। નંબર 2, પાણીમાં પડેલો ચાંડો તરતો હશે કે ડૂબી ગયો હશે? જવાબ, પાણીમાં પડેલો ચાંડો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે, પ્રતિબિંબ એટલે પડછાયો છે, તે તળે કે ડૂબે નહીં। નંબર 3, ચાંડો તળાવમાં ક્યાં પડેલો હશે, તળિયે કે સપાટી પર? જવાબ, ચાંદો તળાવમાં પડેલો જ નથી, જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે। 4, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? જવાબ, બચ્ચાની નજર તળાવના શાંત જળમાં એટલે કે પાણીમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી, આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે। ક્વેશ્ચન નંબર 5, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? જવાબ, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવતા કહ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે, હું આ મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢીશ। ઝાડ પર જે વાંદરાના બચ્ચાઓ બેઠેલા હતા તે વાંદરાના બચ્ચાઓને ચાંદાનું જે પ્રતિબિંબ પાણીમાં દેખાય છે તે એવું સમજે છે કે સાચે ચાંદો છે, એટલે એને પકડવા માટે પાણી સુધી પહોંચવાનો ઉપાય શોધે છે। તો મિકી બધાને ઉપાય બતાવે છે કે એકબીજાની પૂંછડી પકડી ને એ પાણી સુધી પહોંચીને ચાંદાને પકડવાનો પ્રયાસ કરે છે। 6 નંબર, ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ કેમ દેખાતો હશે? ઉત્તર, ચાંદો આકાશમાં છે, તળાવમાં તેનું પ્રતિબિંબ છે એટલે કે પડછાયો છે, આથી ચાંદો તળાવમાં અને આકાશમાં એમ બંને જગ્યાએ દેખાતો હશે। પાણીમાં ચાંદાનો પડછાયો દેખાય છે, પૂનમનો ચાંદ છે એટલે રાત્રે અજવાળું છે, પ્રકાશ છે, એટલે ચાંદાનો પ્રકાશ સીધો પાણીમાં પડે છે અને ઝાડ પરના વાંદરાના બચ્ચાઓને ચાંદાનું પ્રતિબિંબ તળાવના પાણીમાં દેખાય છે, એટલે એ સાચે જ ચાંદો સમજીને ચાંદાને પકડવાનો પ્રયાસ કરે છે। વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને તે શબ્દોના આધારે વાક્યો બનાવો। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 69 પર આ એક્સરસાઇઝ આપેલી છે, તમે ટેક્સ્ટબુક તમારા સામે રાખો એટલે તમને ખબર પડશે। ઉદાહરણ, ઊંચા ઊંચા, આ એક્ટિવિટી વર્ગની એક્ટિવિટી છે પરંતુ તમે ઘેર કરજો। તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા, આ ઉદાહરણ આપેલ છે, એવા ઉદાહરણ એવા શબ્દો તમારે શોધવાના છે વાર્તામાંથી અને વાક્ય બનાવવાનું છે। 1, રમતા રમતા, બાળકો રમતા રમતા લડી પડ્યા। 2, ખાટા ખાટા, ભાઈ બહેન ખાટા ખાટા વાતો કરતા હતા। 3, કરતા કરતા, બચ્ચાને પાણીમાંથી બહાર કરતા કરતા નાકે દમ આવી ગયો। 4, ડોલતો ડોલતો, સિંહ જંગલમાં આમ તેમ ડોલતો ડોલતો ચાલતો હતો। દ્વિરૂપ શબ્દ પ્રયોગો
કહેવાય આને. 5. કુડાકુડ. ગીત ગાતા ગાતા બાળકો કુડાકુડ કરતા હતા. રમતા રમતા, ખાતા ખાતા, કરતા કરતા, ડોલતો ડોલતો કુડાકુડ. આ દ્વિરૂપ્ત શબ્દ પ્રયોગ છે, એનો વાક્યમાં પ્રયોગ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આગળની એક્સરસાઇઝ જોઈએ. વાક્ય સાચું હોય તો હસતા ઉપર રાઈટ કરી મોટેથી સાચું સાચું હસો, અને વાક્ય ખોટું હોય તો રડતા ઉપર ખોટું કરી મોટેથી ખોટું ખોટું રડો. અહીં સિમ્બલ બતાવવાનું છે હસવાનું અને રડવાનું. તો જોઈએ. જળ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું. વાક્ય સાચું છે એટલે અહીં હસવાનું સિમ્બલ બતાવવાનું. 2. વાંદરા જળ પર મીઠા ફળો ખાતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ચાંદો પકડ્યો વાર્તાને આધારે છે. તો વાક્ય સાચું છે કે ખોટું છે તે આપણે જણાવવાનું છે. વાક્ય સાચું હોય તો હસવાનું સિમ્બલ બતાવવાનું, અને વાક્ય ખોટું હોય તો રડવાનું સિમ્બલ બતાવવાનું. 2. વાંદરા ઝાડ પર મીઠા ફળો ખાતા હતા. વાક્ય સાચું છે. 3. તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. રાઈટ. 4. જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો. ખોટું છે. ચાંદાનો પડછાયો હતો એટલે જગ્ગુ ચાંદાને બહાર કરી શક્યો નથી, એટલે ખોટું વાક્ય છે. એટલે રડવાનું સિમ્બલ દોડીને ખોટું લખવાનું. 5. ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી. ખોટું વાક્ય છે. 6. મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે. સાચું વાક્ય છે એટલે હસવાનું સિમ્બોલ બતાવવાનું. શબ્દો વાંચો. જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા લખો, અને જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે ચી લખો, અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તેની સામે વા ચી લખો. પેજ નંબર 70 ઉપર આ એક્ટિવિટી છે. ઉદાહરણ જડ વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ છે. જડ શબ્દ વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ જડ દેખાય છે. ચાંદો પકડ્યો વાર્તાની અંદર જે પિક્ચર આપેલું છે એની અંદર તમારે જોવાનું છે. 2. પર્વત ચિત્રમાં દેખાય છે, વાર્તામાં નથી. 3. જંગલ વાર્તામાં છે. તળાવ વાર્તામાં પણ છે અને ચિત્રમાં પણ છે. દાંત વાર્તામાં છે, ચિત્રમાં નથી. આકાશ વાર્તા અને ચિત્ર બંનેમાં છે. દાડી વાર્તા અને ચિત્ર બંનેમાં છે. 5. થડ ખાલી ચિત્રમાં છે. 6. ચાંદો વાર્તા અને ચિત્ર બંનેમાં છે. પૂછડી વાર્તા અને ચિત્ર બંનેમાં છે. અને ગમ્મત ખાલી વાર્તામાં છે. આ શબ્દો જોવાના છે અને ચિત્ર પણ જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 71 પર એક્ટિવિટી છે તે જોઈએ. 3ના જૂથમાં કામ કરો. વાર્તામાંથી તમને ગમતા 3 શબ્દો પસંદ કરો. સાથે મળીને વાક્યો બનાવી લખો. તમારા વાક્યો વર્ગમાં વાંચી સંભળાવો. આ વર્ગ એક્ટિવિટી છે, પણ તમે તમારા મિત્રો સાથે બેસીને કે ભાઈ બહેન સાથે બેસીને આ એક્ટિવિટી કરજો. ચાંદો પકડ્યો જે વાર્તા છે એમાંથી 3 શબ્દો પસંદ કરજો અને એની ઉપરથી વાક્ય બનાવજો અને પછી વાંચજો. અહીં ઉદાહરણ આપેલું છે. પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે. બીજું વાક્ય, પૂનમની રાત્રે ચાંદો પ્રકાશિત હોય છે. 1. પ્રતિબિંબ. અડીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. 2. બહાદુર. વિજય બહાદુર છોકરો છે. 3. પૂછડી. અજયે કૂતરાની પૂછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. આ મેં તમને ઉદાહરણ આપ્યા છે. તમે એવા બીજા 3 શબ્દો પસંદ કરજો અને પછી આ એક્ટિવિટી કરજો. આવું કોણ બોલે છે કહો. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 71 પર આ એક્સરસાઇઝ આપેલી છે. ટેક્સ્ટબુક સામે રાખશો તો ખબર પડશે. 1. ચાંદો પકડ્યો વાર્તાને આધારે તમારે
કહેવાનું છે કે આ વાક્ય કોણ બોલે છે. નક્કી ચાંડો પાણીમાં પડી ગયો છે, જગ્ગુ કહે છે. નંબર બે, ના ના આ ચાંડો નથી, આ તો સરસ મજાનું ફળ છે, ચિંપુ કહે છે. ત્રણ, ચાંડો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો, મોન્ટી. ચાર, વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે, જગ્ગુ અને મોન્ટી કહે છે. પાંચ, એ તો ચાંડાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંડો, મહાબલી. વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. પેજ નંબર 71 પર આ એક્સરસાઇઝ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ચાંડો પકડ્યો વાર્તા તમે જે જોઈ એના આધારે આપણે આ વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાય છે, એવા સમયે તમારે સૌથી પહેલા વાક્યોને શાંતિથી વાંચી જવા, પછી વાર્તાના આધારે ક્રમમાં ગોઠવવાના. અહીં પાંચ વાક્યો આપેલા છે, આપણે જોયું. બાળ વાનર, છ વાક્યો આપેલા છે. બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંડો બહાર કાઢવાનું નક્કી કર્યું. જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ. વડીલ વાંદરા ઘસઘસાટ ઉમટતા હતા. જગ્ગુ, ચિંપુ, મોન્ટુ, મિકી પૂછડી પકડી પાણી સુધી પહોંચ્યા. તળાવમાંનો ચાંડો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. લાશ ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. સૌથી પહેલા આ વાક્ય છે, ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. બીજું, વડીલ વાંદરા ઘસઘસાટ ઉમટા હતા. ત્રીજું, બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંડો બહાર કાઢવાનું નક્કી કર્યું. ચોથું, જગ્ગુ, ચિંપુ, મોન્ટી, મિકી પૂછડી પકડીને પાણી સુધી પહોંચ્યા. પાંચ, તળાવમાંનો ચાંડો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. અને છ, જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ. અહીં આપણે છ વાક્ય વાર્તાના ક્રમમાં ગોઠવ્યા.